વલસાડ જિલ્લાના સરીગામ લક્ષ્મી વિદ્યાપીઠ ખાતે ગુજરાત રાજ્ય રમત ગમત વિભાગ દ્વારા ખેલ મહાકુંભ અંતર્ગત ખોખો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ગુજરાતની 4 ઝોનની ભાઈઓ અને બહેનોની 8-8 ટીમો ભાગ લઈ રહી છે, જેમાં વિજેતા ટીમમાંથી એક ટીમને તૈયાર કરી અમરાવતી ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની ખોખો સ્પર્ધામાં ગુજરાત તરફથી રમવા માટે મોકલવામાં આવશે. મારું નામ મહેશ પટેલ, હું જિલ્લા રમતગમત અધિકારી વલસાડ તરીકે ફરજ. ખાસ કરીને વાત કરીએ ખેલ મહાકુંભની અને આજે જે અહીંયા ટુર્નામેન્ટ યોજાઈ રહી છે એ માટે, તો કઈ રીતની આખી ટુર્નામેન્ટ છે અને તે પછી ખેલાડીઓને કઈ રીતનું બેનિફિટ મળશે? જે અત્રે ખેલ મહાકુંભ અંડર 14 ભાઈઓ અને બહેનોની સ્પર્ધા અત્રે યોજાઈ રહી છે. આ સ્પર્ધા 13 તારીખથી લઈ અને 18 તારીખ સુધીમાં યોજાશે. અત્યારે હાલ ગઈકાલે 13 તારીખે ભાઈઓનું રિપોર્ટિંગ હતું, આજે અને કાલે એમની સ્પર્ધા થશે. 16 તારીખે બહેનોનું રિપોર્ટિંગ થશે અને 17 અને 18 તારીખે એમની સ્પર્ધા થશે. હવે અત્રે દરેક પ્રદેશવાઇઝ આ વખતે ખેલ મહાકુંભમાં નવા પ્રયોગ રૂપે ગુજરાત રાજ્યના 4 ઝોનમાં વહેંચવામાં આવ્યું હતું, 8-8, 10-10 જિલ્લાઓ દ્વારા. અને એમાંથી પહેલાં ઝોન કક્ષાએ સ્પર્ધા કરી એમાંથી જે ચેમ્પિયન અને રનર્સઅપ છે, બે ટીમો દરેક ઝોનમાંથી અત્રે ભાગ લેવા માટે આવેલી છે. એટલે 4 ઝોનની કુલ 8 ટીમો, એટલે 96 ભાઈઓ ખેલાડીઓ અહીંયા ભાગ લેવા માટે આવેલા છે અને એવી જ રીતે 96 બહેનો આવશે. હવે અત્રે જે ભાઈઓ અને બહેનોની જે ટીમો આવશે એમાંથી સિલેક્શન કરી જે અત્રે SAGમાંથી અમારા નોડલ અધિકારી તરીકે ભાઈ શ્રી જીગરભાઈ રાઠવા આવેલા છે અને એસોસિએશનના પ્રતિનિધિ પણ બરોડાથી આવેલા છે, એ લોકો ગુજરાતની એક ટીમ સિલેક્શન કરીને તૈયાર કરશે. એનો એક પ્રી નેશનલ કેમ્પ ગોઠવશે અને પછી નેશનલ કક્ષાએ ગુજરાતને રિપ્રેઝેન્ટ કરવા માટે અમરાવતી મુકામે ભાગ લેવા માટે જશે. અને અહીંથી જે વિજેતા ખેલાડીઓ થશે એમને રોકડ પુરસ્કાર રૂપે આપણી ગુજરાત સરકાર તરફથી દરેક ખેલાડીને 5,000, 3,000 અને 2,000 રૂપે ચૂકવવામાં આવે છે. નેશનલ કક્ષાએ જે એમને સર્ટિફિકેટ મળતું હોય, મેડલ, ટ્રેકસૂટ આ બધું આપવામાં આવે છે. અને જે નેશનલ લેવલનું અને ગુજરાતનો ચેમ્પિયન થાય એના સર્ટિફિકેટો ભવિષ્યમાં એમને કોઈ સારી સ્કૂલોમાં એડમિશન લેવા માટે તથા જે આપણી વર્ગ 3ની જે જગ્યાઓ આવે છે ગુજરાત સરકારની, એમાં પણ આ સર્ટિફિકેટના 5% રૂપે માર્કિંગ ગણવામાં આવતું હોય છે. ખાસ કરીને આ પ્રકારના જે ખેલ મહોત્સવ યોજાતા હોય છે એનાથી સમાજમાં જે બાળકો છે એને કઈ રીતનું બેનિફિટ મળે છે? આજે ખેલ મહાકુંભમાં આપણા ગુજરાત સરકાર દ્વારા જે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે એનાથી એક તો સૌથી પ્રથમ તો એ કે દરેક લોકો રમતો પ્રત્યે સજાગ બન્યા છે અને આપણા ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે પ્રેરાયેલા છે. અને રમતો રમવાથી દરેક લોકોનું હેલ્થ ઉપર ઘણી બધી અસર થાય છે અને બીજા જે ખેલાડીઓ છે એ રમતો દ્વારા આજના જે વિવિધ ફિટનેસનો જે મોટાપાનો ઓબેસિટીનો આ બધો પ્રોબ્લેમ છે એનાથી આજે SAG ઘણા બધા નિષ્ણાત કોચો, ફિઝિયોથેરાપિસ્ટ તથા ડાયટ પ્લાન આ બધું વ્યવસ્થિત રીતે અને ખૂબ સારી રીતે પ્રોવાઈડ કરે છે. એટલે એનાથી જે તે ખેલાડીઓમાં સુસુપ્ત શક્તિઓ રહેલી છે પ્રદેશવાઇઝ એની બહાર લાવવા માટેનો સતત પ્રયાસ છે અને બાળકો ખૂબ ઉમળકાભેર આની અંદર ભાગ લઈ રહ્યા છે.